हेलो एवरीवन, हैप्पी हैप्पी, केम छो बधा? मजा माने? सारू, चालो आजनो सुविचार जोई लईए। शुं छे आजनो सुविचार? ऑलवेज स्पीक दी ट्रूथ। शुं छे सुविचार? ऑलवेज स्पीक दी ट्रूथ। ઓલવેઝ એટલે હંમેશા, સ્પીક એટલે બોલવું, હંમેશા બોલવું જોઈએ. તો પણ શું બોલવું જોઈએ? તો કે ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, હંમેશા સાચું બોલવું જોઈએ. બરાબર, આપણે હંમેશા સચ્ચાઈનો સાથ આપવો જોઈએ. ઘણીવાર આપણો ફાયદો ખોટું બોલવામાં હોય, પરંતુ આપણે ખોટું બોલવું ન જોઈએ. આપણે હંમેશા સાચું બોલવું જોઈએ. બરાબર છે? આ હતો આજનો સુવિચાર, ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. ચાલો, અત્યારે કયો સબ્જેક્ટ ભણી રહ્યા છીએ આપણે? મેથ્સ, સ્ટાન્ડર્ડ થર્ડ સબ્જેક્ટ મેથ્સ, ગણિત. બરાબર, તેમાં પ્રકરણ 6 આપલેની ગમત. પ્રકરણનું નામ શું છે? આપલેની ગમત. આ પ્રકરણમાં આપણે શું શીખી રહ્યા છીએ? આ પ્રકરણમાં આપણે બાદબાકી શીખી રહ્યા છીએ. બરાબર, આપણે અત્યારે 3 અંકોવાળી સંખ્યાની બાદબાકી કરીએ છીએ. તેમાં આપણે સાદી બાદબાકી શીખી ગયા, દશકાવાળી બાદબાકી બી શીખી ગયા. બરાબર ને? તો આજે આપણે દશકાવાળી બાદબાકીની બીજી નવી રકમ જોઈશું. ઓકે, નવી રકમ સાથે આપણે આપણો લેક્ચર શરૂ કરીએ. કઈ રકમ છે આપણી સામે? અહીં આપણી પાસે રકમ છે 625 ઓછા 137. એકમના અંકોથી શરૂ કરવાનો દાખલો. એકમના અંકો છે 5 અને 7. 5 માંથી 7 બાદ કરવાના છે. ઓકે, તો ચલો 5 માંથી 7 બાદ કરો. પાંચ માંથી સાત જાય નહીં, તો શું કરવાનું? દશકો લેવાનો. બરાબર, તો ભાઈ કોની પાસેથી દશકો લઈશું આપણે? અહીં 5ની આગળ અંક છે 2, તો આપણે 2 પાસેથી દશકો લઈશું. દશકો કઈ રીતે લેવાય? તો કે 2ની ઉપર ચેકો મારવાનો. 2માંથી 1 જાય તો વધે 1, તો એકડો ઉપર લખવાનો. અને દશકાનો એકડો ક્યાં લખીશું? 5 વડે 5ની બાજુમાં. આ આપણે લઈ લીધો દશકો. ચાલો હવે બાદબાકી કરીએ. અહીં એકમમાં આપણી પાસે સંખ્યા બની ગઈ 15. કઈ સંખ્યા બની ગઈ? 15. 15માંથી 7 બાદ કરવાના. પહેલા બધા જ લોકો 15 વેઢા ગણશે, તેમાંથી 7 કાઢી નાખશે. હવે ગણો તો કેટલા બાકી રહે? 15માંથી 7 જાય તો બાકી રહે 8. હવે દશકના અંકો જોઈએ, કયા કયા છે? અહીં દશકના અંકો છે 1 અને 3. 1માંથી 3 બાદ કરવાના.
एक माथी त्रण बाद करो तो एक माथी त्रण जाए नहीं, तो शू करवानू? दशको लेवानो। बराबर, कोनी पासे थी दशको लेशू? तो अही एक नी आगर कया अंको छे? कयो अंक छे अया? छ। कयो अंक छे? छ। तो आपड़े छ पासे थी दशको लेशू। कई रीते लेवानो दशको? छ ऊपर चेको मारवानो। छ माथी एक जाए तो वधे पांच। हवे दशकानो एकड़ो आपड़े लखीशू। अही एक नी आगळ एटले अही दशक मा आपड़ी पासे संख्या बनी गई बे एकड़ा अग्यार। बराबर, हवे आ अग्यार माथी त्रण बाद करवाना छे। चालो अग्यार माथी त्रण बाद करो। अग्यार माथी त्रण जाए तो केटला वध्या? आठ। केटला वध्या? आठ। चलो हवे एकमना अंकोनी बाद बाकी थई गई, दशकना अंकोनी बाद बाकी थई गई, हवे सोना अंकोनी बाद बाकी करीशू। अही सोना अंको कया कया छे? अही सोना अंको छे पांच अने एक। पांच माथी एक बाद करवानो तो केटला बाकी रहे? चार। पांच माथी एक जाए तो वधे चार। तो लखी नाख्या चोगड़े चार। तो आपड़ी पासे जवाब मा कई संख्या बनी गई? 488। कई संख्या बनी गई? 488। चलो हजी आपड़े आ टाइपना दाखला गणशू, जेथी जेटली वधु प्रेक्टिस थशे एटलू वधु आवडशे। ओके, चलो अही आपड़ी पासे रकम छे 536 ओछा 278। 536 माथी 278 बाद करवाना छे। अही एकमना अंको छे 6 अने 8। 6 माथी 8 बाद करीशू तो केटला वधे? हाँ, 6 माथी 8 बाद करी शकाय नहीं। बराबर, तो शू करीशू? दशको लेशू। कोनी पासे थी लेशू? 6 नी बाजू मां छे 3, एटले 3 पासे थी दशको लेशू। कई रीते लेवानो दशको? तो 3 नी ऊपर चेको मारवानो। 3 માંથી 1 જાય તો વધે 2, બગડે 2 ઉપર લખવાના, અને એકડો ક્યાં લખીશું? છગડાની બાજુમાં। હવે આપણી પાસે એકમમાં સંખ્યા બની ગઈ એકડે છગડે 16। બરાબર, ચાલો 16 માંથી 8 બાદ કરીએ। ચલો બધા જ લોકો પહેલા 16 ગણો, તેમાંથી 8 કાઢી નાખો। કેટલા વધ્યા? 8। 16 માંથી 8 જાય તો વધે 8। હવે દશકમાં આપણી પાસે સંખ્યા છે 2 અને 7। 2 માંથી 7 બાદ કરીશું
બેમાંથી સાત બાદ કરી શકાય નહીં, તો શું કરશું? દશકો લેશું. કોની પાસેથી લેશું? તો કે બેની આગળ અહીં કઈ સંખ્યા છે? પાંચ અડે પાંચ, તો પાંચ પાસેથી દશકો લઈશું. પાંચની ઉપર ચેકો મારવાનો. પાંચમાંથી એક જાય તો ચાર, ચાર ઉપર લખવાના, અને એકડો ક્યાં લખવાનો? બગડે બેની બાજુમાં. બરાબર, એટલે અહીંયા કઈ સંખ્યા થઈ ગઈ આપણી પાસે? બાર. ચલો, બારમાંથી સાત બાદ કરવાના છે. બારમાંથી સાત બાદ કરીએ તો કેટલા વધે? પાંચ. કેટલા વધે? પાંચ. હવે સોના અંકોની બાદ બાકી કરીએ. અહીં સોના અંકો છે ચાર અને બે. ચારમાંથી બે બાદ કરશું. ચારમાંથી બે જાય તો કેટલા વધે? બે. ચાર ઓછા બે બરાબર બે. અહીં આપણી પાસે જવાબમાં કઈ સંખ્યા બની? 258. કઈ સંખ્યા છે અહીં? 258. ચલો હવે જોઈએ આપણી પાસે કઈ સંખ્યા છે. અહીંયા આપણી પાસે સંખ્યા છે 423 ઓછા 158. ચાલો બાદબાકી કરીએ. અહીં એકમના અંકો કયા કયા છે? 3 અને 8. 3માંથી 8 બાદ કરીશું. 3માંથી 8 જાય? ન જાય. 3 નાની સંખ્યા છે, 8 મોટી સંખ્યા છે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન કરી શકાય. ચાલો તો હવે શું કરશું? દશકો લેશું. કોની પાસેથી લેશું? 3ની આગળ અંક છે 2, એટલે આપણે 2 પાસેથી દશકો લઈશું. કઈ રીતે લેવાનો દશકો? 2ની ઉપર ચેકો મારવાનો. 2માંથી 1 જાય તો વધે 1, એકડો ઉપર લખવાનો. હવે દશકાનો એકડો ક્યાં લખીશું? તગડે 3ની આગળ. અહીંયા એકમમાં આપણી પાસે કઈ સંખ્યા બની ગઈ? 13 ઓછા 8. કઈ સંખ્યા બની ગઈ? 13 ઓછા 8. 13માંથી 8 બાદ કરો બધા. 13માંથી 8 જાય તો વધે 5. બરાબર. હવે દશકના અંકોની બાદબાકી કરીએ. અહીં દશકના અંકો છે 1 અને 5. 1માંથી 5 બાદ કરવાના. 1માંથી 5 બાદ થાય નહીં, તો શું કરશું? શું કરશું? દશકો લેશું. કોની પાસેથી લેશું? તો કે ચોગડે 4 પાસેથી. 1ની આગળ શું છે અહીં? 4. બરાબર. ચલો કઈ રીતે લેવાનો દશકો? 4 પર ચેકો મારવાનો. 4માંથી 1 જાય તો કેટલા વધે? 3. 3 ઉપર લખવાના.
અને દશકાનો એકડો ક્યાં લખીશું? અહીં એકડાની આગળ. તો દશકમાં આપણી પાસે સંખ્યા બની ગઈ 2 એકડા 11. કઈ સંખ્યા બની ગઈ? 2 એકડા 11. હવે 11માંથી 5 બાદ કરશું. 11 ગણો, તેમાંથી 5 બાદ કરો. 11માંથી 5 જાય તો કેટલા વધ્યા? 6 બરાબર. ચાલો હવે 100ના અંકોની બાદબાકી કરીએ. અહીં 100ના અંકો છે 3 અને 1. 3માંથી 1 બાદ કરીએ. 3માંથી 1 જાય તો વધે 2 બરાબર. આપણે લખી નાખ્યા 2. જવાબમાં આપણી પાસે કઈ સંખ્યા મળી? 265. કઈ સંખ્યા મળી? 265. ચલો હવે નેક્સ્ટ જોઈએ. કઈ સંખ્યા છે અહીંયા? અહીંયા આપણી પાસે સંખ્યા છે 712 - 345 બરાબર. ચાલો બાદબાકી કરીએ. કયા અંકથી શરૂ કરવાની બાદબાકી? એકમના અંકથી. અહીં એકમના અંકો કયા કયા છે? 2 અને 5. 2માંથી 5 બાદ કરીશું. 2માંથી 5 બાદ થાય નહીં તો શું કરવાનું? દશકો લેવાનું બરાબર. કઈ રીતે લેવાનો દશકો? 1 ઉપર ચેકો માર્યો. 1માંથી 1 જાય તો કેટલા વધે? 1માંથી 1 જાય તો વધે 0. તો 0ને આપણે ઉપર લખી નાખ્યા. અને દશકાનો એકડો ક્યાં લખીશું? બગડે 2ની બાજુમાં. હવે એકમમાં આપણી પાસે સંખ્યા છે 12 - 5. 12માંથી 5 બાદ કરીશું. પહેલા બધા જ લોકો 12 ગણો. એકડે બગડે 12 સુધી ગણો. તેમાંથી 5 બાદ કરી દો તો કેટલા વધ્યા? 7. હવે દશકના અંકો જોઈએ. અહીં દશકના અંકો છે 0 અને 4. 0માંથી 4 બાદ કરવાના. તો 0માંથી 4 બાદ થાય? ન થાય. 0માંથી 4 બાદ કરી શકાય નહીં તો શું કરશું? દશકો લેશું. કોની પાસેથી લેશું? તો કે આગળના અંક પાસેથી. અહીં અંક છે 7 બરાબર. ચાલો 7 પાસેથી દશકો લઈએ. 7ની ઉપર લખી નાખીએ, ચેકો મારી દઈએ. 7માંથી 1 જાય તો વધે 6. 7ની ઉપર લખી નાખીએ 6. અને દશકાનો એકડો ક્યાં લખીશું? ઉપર 0ની બાજુમાં બરાબર. તો અહીં સંખ્યા કઈ બની ગઈ?
એકડે મીંડે દસ, બરાબર? દસમાંથી ચાર બાદ કરીશું, દસમાંથી ચાર બાદ કરીએ તો કેટલા વધે? છ વધે. કેટલા વધે? છ. હવે સોના અંકોની બાદબાકી કરીએ. અહીં સોના અંકો છે છ અને ત્રણ, છમાંથી ત્રણ બાદ કરીશું. ચલો છમાંથી ત્રણ બાદ કરો. કેટલા વધ્યા? ત્રણ. છમાંથી ત્રણ જાય તો વધે ત્રણ. અહીંયા જવાબમાં આપણી પાસે સંખ્યા બની ગઈ 367. કઈ સંખ્યા બની? 367. ચલો આજે આપણે થોડાક દાખલાઓ કર્યા. એ ટાઈપનો એક દાખલો હું તમને પ્રેક્ટિસમાં આપું છું. તમારે અત્યારે જ તમારી બુકમાં જાતે આ દાખલો ગણવાનો છે. અહીં તમારી પાસે દાખલો છે 846 ઓછા 398. ચાલો બાદબાકી કરો. બધાએ પોતાની બુકમાં દાખલો ગણવાનો છે, ઓકે? જ્યાં દશકો આવે ત્યાં બરાબર રીતે દશકો પણ લેવાનો છે. ચાલો બધા ગણો છો ને દાખલો? ચાલો સોલ્વ કરીએ. તમારો દાખલો સાચો છે કે ખોટો ચેક કરી લઈએ. અહીં એકમમાં અંકો છે 6 અને 8. 6માંથી 8 બાદ કરીશું. 6માંથી 8 બાદ કરી શકાય નહીં. તો શું કરવાનું? દશકો લેવાનો. કોની પાસેથી લેશું દશકો? અહીં 6ની આગળ છે 4, તો આપણે દશકો લઈશું 4 પાસેથી. 4 ઉપર ચેકો માર્યો. 4માંથી 1 જાય તો વધે 3. 4ની ઉપર લખી નાખીએ 3. અને દશકાનો એકડો ક્યાં લખવાનો? 6 ગણે 6ની બાજુમાં. આટલું સમજાઈ ગયું? આ આપણે લઈ લીધો દશકો. હવે બાદબાકી કરીએ. અહીં એકમમાં અંક અહીંયા કઈ સંખ્યા બની ગઈ? 1 ગણે 6 ગણે 16. કઈ સંખ્યા બની ગઈ? 16. 16માંથી 8 બાદ કરીશું. 16માંથી 8 બાદ થાય નહીં. તો શું કરવાનું? આપણે લીધો હતો દશકો, 6માંથી 8 ન જાય એટલે દશકો લીધો હતો. 16માંથી 8 જાય તો વધે 8. હવે અહીંયા સંખ્યા છે 3 અને 9. 3માંથી 9 બાદ કરીશું. 3માંથી 9 બાદ થાય નહીં. તો શું કરશું? દશકો લેશું. કોની પાસેથી લેશું? 3ની આગળ સંખ્યા છે 8, એટલે આપણે 8 પાસેથી દશકો લઈશું. 8 ઉપર ચેકો માર્યો. 8માંથી 1 જાય તો વધે 7. ઉપર લખી નાખ્યા 7,
અને દશકાનો એકડો ક્યાં લખશું? તો આગળ એ ત્રણની આગળ, એટલે અહીં દશકમાં આપણી પાસે સંખ્યા બની ગઈ એકડે તગડે તેર, બરાબર. ચાલો આ તેરમાંથી નવ બાદ કરવાના છે. બધા જ લોકો તેર ગણશે? ગણ્યા? તેમાંથી નવ બાદ કરો. કેટલા વધે? ચાર. હવે સોના અંકોની બાદબાકી કરીએ. અહીં સોના અંકો છે સાત અને ત્રણ. સાતમાંથી ત્રણ બાદ કરીએ. સાતમાંથી ત્રણ બાદ કરીએ તો કેટલા વધે? ચાર. બરાબર, આપણે લખી નાખ્યા ચાર. હવે જવાબમાં આપણી પાસે સંખ્યા બની ગઈ 448. ચાલો હજી એક દાખલો હું તમને આપું છું. તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. પહેલા જેને આ દાખલો સાચો પડ્યો હોય એ લોકો પોતાની બુકમાં સાઈડમાં સાચાની નિશાની કરી દે. જેટલાને આ દાખલો ખોટો પડ્યો છે એ લોકો ભૂલ જોઈ લે પોતાની. ચાલો નેક્સ્ટ. હવે તમારી પાસે સંખ્યા છે 681 ઓછા 552. બધાએ આ દાખલો ગણવાનો છે. વ્યવસ્થિત રીતે ગણજો દાખલો. જ્યાં દશકો આવે ત્યાં દશકો લેવાનો છે. ઓકે, ચાલો. તમારે આ દાખલો ગણાઈ ગયો હશે, આપણે ચેક કરી લઈએ કેટલા લોકોને આ દાખલો સાચો પડ્યો છે. ઓકે, ચલો. અહીં એકમમાં સંખ્યા છે એક અને બે. એકમાંથી બે બાદ કરવાના છે તો એકમાંથી બે બાદ કરી શકાય નહીં, બરાબર. તો શું કરશું? દશકો લેશું. એકની આગળ સંખ્યા કઈ છે? કયો અંક છે? આઠ. એટલે આપણે આઠ પાસેથી દશકો લઈશું. આઠની ઉપર ચેકો માર્યો. આઠમાંથી એક બાદ કરીએ એટલે આઠમાંથી એક જાય તો વધે સાત, બરાબર. ચલો સાત. હવે એકડો ક્યાં લખશું દશકાનો? અહીં એકડે એકની બાજુમાં. અગિયારમાંથી બે બાદ કરીએ. અગિયારમાંથી બે બાદ કરીએ તો કેટલા વધે? નવ, બરાબર. ચાલો દશકના અંકો જોઈએ. અહીં દશકના અંકો છે સાત અને પાંચ. સાતમાંથી પાંચ બાદ કરીએ કેટલા વધે? બે. સાતમાંથી પાંચ જાય તો બે વધે. હવે સોના અંકો જોઈએ. સોના અંકો છે છ અને પાંચ. છમાંથી પાંચ બાદ કરીએ કેટલા વધે? છમાંથી પાંચ જાય તો એક.
એટલે અહીં આપણી પાસે જવાબમાં સંખ્યા બની ગઈ 129. જેટલા લોકોને જવાબ 129 આવે તે લોકો પોતાની બુકમાં સાચાની નિશાની કરી લે. બરાબર છે? શું કરશો? સાચાની નિશાની. ઓકે, અને જેટલાને ખોટું પડ્યું છે એ પોતાની ભૂલ જોઈ લે. દેટ્સ ઓલ ફોર ધી ડે. થેન્ક યુ એવરીવન. હેવ અ નાઇસ ડે.